આનંદે ગુજરાત. નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રકાશ શર્મા, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેતીની વાત ખેડૂતની સાથ. આજનો આપણો વિષય છે આંતરખેડ અને રિલે પાક પદ્ધતિ દ્વારા ખેતીમાં જોખમ ઘટાડવી. એ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર આર એમ સોલંકી સાહેબ. હું આર એમ સોલંકી સાહેબનું પણ હાર્દિક સ્વાગત કરું છું. હું સાહેબને વિનંતી કરીશ કે રિલે પાક પદ્ધતિ વિશે થોડુંક સમજણ આપે સોલંકી સાહેબ. નમસ્કાર શર્મા સાહેબ. મિશ્ર પાક એટલે આપણા વિસ્તાર માટે, આપણા દેશમાં એ નવી કોઈ વસ્તુ નથી, પણ આપણા વર્ષો પહેલાં આપણા જે ખેડૂતો મિશ્ર પાક પદ્ધતિ અપનાવતા હતા. મિશ્ર પાક પદ્ધતિ એટલે એક જ ખેતરમાં એક જ હારમાં એક કરતાં વધારે પાકના બીજ મિક્સ કરી, ભેગા કરી અને એક જ હારમાં અથવા પૂંખીને વાવવા, એને મિશ્ર પાક પદ્ધતિ કહેવામાં આવે છે. ખૂબ જ સરસ સાહેબ. સાહેબ, હવે હું આપને પ્રશ્ન પૂછીશ કે મિશ્ર પાક પદ્ધતિની અંદર એમાં શું શું મર્યાદાઓ હોઈ શકે, તો એ મર્યાદાઓ વિશે સમજાવશો સાહેબ? મિશ્ર પાકમાં દર્શક મિત્રો ઘણી બધી મર્યાદાઓ છે, જેવી કે એક જ હારમાં બે પાક, એક પાક કરતાં વધારે પાકના બિયારણ ભેગા કરી અને વાવેતર કરવામાં આવે, કે જેથી કરીને એમાં જે કંઈ વાવેતર પછીની જે કંઈ ઓપરેશન છે અથવા કલ્ચરલ પ્રેક્ટિસિસ છે એમાં તકલીફ પડે છે, જેવું કે નિંદામણ છે, જો બે પાક છે તો એની પાકવાની અને વૃદ્ધિ અને વિકાસની અવસ્થાઓ અલગ અલગ હોય, તો એમાં પાણીની જરૂરિયાત, પોષક તત્વોની જરૂરિયાત એ અલગ હોય, એ પણ એક મર્યાદા છે. બંને પાકનામાં જે જુદા જુદા રોગ અને જીવાત લાગુ પડે છે, તો એને લીધે પણ પાકના જે રોગ અને જીવાતનું નિયંત્રણ કરવાનું થાય છે એમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. અને સૌથી અગત્યની જો મુશ્કેલીની વાત કરીએ દર્શક મિત્રો, તો જે કાપણી સમય જો અલગ અલગ હોય મિશ્ર પાકમાં, તો કાપણી ખૂબ જ તકલીફવાળી થાય છે અને કાપણી સમયે બંને પાકના બીજ સાથે ભળી જાય છે, જેથી કરીને આ મહત્ત્વની મુશ્કેલીઓ આપણે ગણાવી શકાય. સાહેબ, હવે આંતરપાક પદ્ધતિ એટલે શું, તો એના વિશે થોડીક સમજણ આપશો સાહેબ? આંતરપાક પદ્ધતિ એટલે જે મિશ્ર પાક પદ્ધતિ છે એનો જ વૈજ્ઞાનિકો દ્વારા વધારેમાં વધારે ખેડૂતોને લાભદાયી નીવડે અને ટોટલ જે કુલ ઉત્પાદન છે એ વધારે વધારેમાં વધારે મળે એવી પદ્ધતિને આપણે આંતરપાક પદ્ધતિ કહીએ. તો આંતરપાક પદ્ધતિ એટલે વાવેતર સમયે એક જ હારમાં એક કરતાં વધારે નહીં, પણ નિયત પ્રમાણમાં હારની સંખ્યા મુખ્ય અને ગૌણ પાકની અલગ અલગ હારમાં જે પાકનું વાવેતર કરવામાં આવે તેને આંતરપાક પદ્ધતિ કહેવાય. દાખલા તરીકે દર્શક મિત્રો, મગફળી સાથે તુવેરનો આંતરપાક લેવાનો હોય તો સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં જ્યાં મગફળી એ મુખ્ય પાક છે, ત્યાં મગફળીની ત્રણ હાર પછી એક હાર તુવેરની લેવામાં આવે છે, એને આંતરપાક આપણે કહી શકાય. સાહેબ, આંતરપાક એટલે શું એ આપણે સમજાવ્યું, પરંતુ આંતરપાકની લાક્ષણિકતા શું શું હોઈ શકે એના વિશે થોડુંક સમજાવશો સાહેબ? આંતરપાકમાં પહેલી લાક્ષણિકતા તો એક પાક એમાં મુખ્ય પાક, જે આપણા વિસ્તારનો કે જે તે વિસ્તારનો જે મુખ્ય પાક હોય એને મુખ્ય પાક, અને જે બીજો વધારાનો પાક દાખલ કરવામાં આવે છે એને ગૌણ પાક તરીકે ઓળખવામાં આવે છે. આંતરપાક આ પદ્ધતિની બીજી લાક્ષણિકતાની વાત કરીએ તો જે બંને પાક છે મુખ્ય અને ગૌણ પાક, એને એ અલગ અલગ પ્રકારના હોવા જોઈએ. દાખલા તરીકે ગૌણ પાક ટૂંકા ગાળાનો હોવો જોઈએ, જ્યારે મુખ્ય પાક છે એ મોડો પાક. તો બીજી વાત છે એની લાક્ષણિકતાની વાત કરીએ તો મુખ્ય અને ગૌણ પાક વચ્ચે ખોરાક, પાણી અને પ્રકાશ અને બીજા જે રિસોર્સિસ છે તો એના વર્ષે હરીફાઈ ન થવી જોઈએ. મુખ્ય પાકો સામાન્ય રીતે ગૌણ પાકો કરતાં જે વહેલા વાવવામાં આવે છે. આ પદ્ધતિમાં, જે આંતરપાક પદ્ધતિમાં, ગૌણ પાકો કરતાં વધુ જગ્યા તથા મહત્ત્વ પામે છે મુખ્ય પાક. તેથી જે પણ કોઈ માવજત કરવામાં આવે, એ ખાતર આપવાની હોય, પોષક તત્વો આપવાના હોય અથવા પાણી આપવાનું હોય, તો એ મુખ્ય પાકને આપવામાં આવે છે અને એનો લાભ છે એ ગૌણ પાકને મળી શકે. આ મુખ્ય આપણે આંતરપાક પદ્ધતિના લક્ષણો અથવા લાક્ષણિકતાઓ ગણી શકાય.
ખૂબ જ સરસ સાહેબ. આંતરપાક એટલે શું અને એની લાક્ષણિકતા શું એ વિશે આપણે સમજાવ્યું, પરંતુ આંતરપાકની અંદર કૃત્રિમ અને કુદરતી જે સ્ત્રોતો આવેલા છે એનો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે કરી શકાય, અને કાર્યક્ષમ ઉપયોગ તો કરીએ પણ સાથે સાથે એનો કાર્યક્ષમ ઉપયોગ સાથે એના શું ફાયદાઓ જોડાયેલા છે એના વિશે સમજાવશો સાહેબ? જરૂર દર્શક મિત્રો, આંતરપાક લેવાથી જે કાંઈ જમીન, પાણી, સૂર્યપ્રકાશ અને બીજા જે કૃત્રિમ સ્ત્રોતો છે, દાખલા તરીકે રાસાયણિક ખાતર છે, તો એ બધાનો મહત્તમ ઉપયોગ આપણે આંતરપાક પદ્ધતિ અપનાવીએ તો એનો થઈ શકે. એમાં એક પછી એકની વાત કરીએ તો એકમ વિસ્તારમાંથી એક જ સમયે, એટલે એક જ સમયમાં જે કુલ ઉત્પાદન છે એ આ આંતરપાક પદ્ધતિ અપનાવવાથી વધારે વધારે લઈ શકાય. સામાન્ય રીતે આપણા રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં કે જ્યાં વરસાદની અછત જોવા મળે છે, એવા વરસાદ આધારિત વિસ્તારમાં પાક નિષ્ફળ જવાનું જોખમ ઘણું બધું રહે છે. વરસાદનો ગાળો લંબાય અથવા વરસાદ ઓછો પડે, વરસાદ ન પડે, એવા સમયે એક પાક, મુખ્ય પાક જ્યારે નિષ્ફળ જાય તો ગૌણ પાકમાંથી આપણે થોડું ઘણું ઉત્પાદનમાં લઈ શકીએ. પોળા અંતરે વાવેતર કરેલા પાકોમાં દાખલા તરીકે જે કપાસ છે, તુવેર છે, દિવેલા છે, એ પાકમાં શરૂઆતમાં એક એની વૃદ્ધિ અને વિકાસ છે એ એકદમ ધીમો હોય છે, અને એવા સમયે જો ટૂંકા ગાળાના ટૂંકા અંતરે પાક વવાતા હોય એવા પાકો લેવામાં આવે તો મુખ્ય પાક જેવા કે મગફળી, કપાસ, દિવેલા અને તુવેરમાં જે નિંદામણના પ્રશ્નો થાય, રોગજીવાતના પ્રશ્નો થાય, એ પણ આપણે મહાન રસે નિવારી શકીએ. અને આંતરપાક પદ્ધતિમાં સામાન્ય રીતે મુખ્ય પાક અથવા આંતરપાક એમાં એક કઠોળ વર્ગનો પાક હોય તો જે હવામાનો નાઇટ્રોજન શોષી અને જમીનમાં ઉમેરાય છે અને એને લીધે જમીનની ફળદ્રુપતા પણ લાંબો સમય સુધી આપણે જાળવી શકીએ. ખૂબ જ સરસ સાહેબ. સાહેબ, પરંતુ જે દર્શક મિત્રો એ આગળ નિહાળી રહ્યા છે એ લોકોને એમાં ઇન્ટરેસ્ટ છે કે આંતરપાક અપનાવવાથી શું શું આર્થિક ફાયદા થઈ શકે, તો આપણા દર્શક મિત્રોને એ જણાવશો કે આંતરપાક લેવાથી શું શું ફાયદા થઈ શકે અને શા માટે એ લોકો કરે એ જણાવશો? આર્થિક ફાયદાની વાત કરીએ દર્શક મિત્રો, તો આંતરપાકમાંથી જે કુલ ઉત્પાદન છે એ એકલા પાક કરતાં વધારે મળે છે, અને સરવાળે જે આવક છે એ વધારે, કુલ આવક છે એમાં વધારો થાય. સાથે સાથે આર્થિક ફાયદાની બીજો ફાયદોની વાત કરીએ તો જે કૃત્રિમ જે સ્ત્રોત આપણે વાપરીએ છીએ, દાખલા તરીકે મોંઘા રાસાયણિક ખાતરો છે, તો એ સામાન્ય રીતે મુખ્ય પાકને આપવાના હોય છે અને એનો લાભ જે ગૌણ પાકને મળે છે, આંતરપાકને મળે છે, અને આવી રીતના આપણે મોંઘા રાસાયણિક ખાતરોનો ઘટાડો કરી શકીએ. સાથે સાથે આંતરપાક પદ્ધતિમાં જે પાણી છે એ પણ ભેજનો સંગ્રહ થાય અને ભેજ સંગ્રહાયેલા ભેજનો ગૌણ પાક છે એ ઉપયોગ કરતો હોવાથી ઓછા પાણીએ વધારે ઉત્પાદન મળી અને એવી રીતના પણ આપણે વધારે આર્થિક વળતર મેળવી શકીએ છીએ. આંતરપાક લેવાથી ખેડૂતને એના જે ઘરના સભ્યો અથવા જે શ્રમજીવીઓ હોય એને આખા વર્ષ દરમિયાન અથવા લાંબા સમય સુધી એને પોતાનું કામ મળી રહે છે અને એવી રીતના એને કામ મળી રહે છે, એ પણ એક આર્થિક ફાયદો થાય છે. આમ સરવાળે ઘણા બધા આર્થિક ફાયદા આપણે ગણી શકાય. એ સિવાય જો એક જ પાક લેવાનો હોય, એક જ વિસ્તાર દાખલા તરીકે સૌરાષ્ટ્ર જેવો વિસ્તાર છે એમાં મુખ્ય પાક મગફળી છે, મગફળી એક જ સમયે તૈયાર થાય અને બજારમાં જો બધા જ ખેડૂતો એક જ સમયે બજારમાં વેચવા મૂકે તો મુખ્ય પાક અથવા મગફળી છે એનો ભાવ છે એ ઘણા બધા નીચા જાય છે. પરંતુ આવા સમયે જો મગફળી આપણને ખેડૂત પોતે સંગ્રહ કરે, રોકાણ કરે, રોકી રાખે અને જે ગૌણ પાક છે એનું વેચાણ કરે તો પણ એને મગફળીને પછી પાછળથી સારા ભાવ હોય ત્યારે વેચાણ બજારમાં મૂકે તો વધારે ભાવ મળવી અને વધારે વળતર મેળવી શકે. સાહેબ, હવે મને સમજાવજો કે પાક ફેર બદલી જે છે એનાથી આર્થિક ફાયદાઓ મળી શકે છે આંતરપાક દ્વારા, તો એ કઈ રીતે મળી શકે અને કયા કયા ફાયદાઓ થઈ શકે છે આંતરપાક માટે? આંતરપાક પદ્ધતિના જે ફાયદાઓ છે એમાં પાક પદ્ધતિ છે, ક્રોપ રોટેશન, એના બધા જ ફાયદા આ આંતરપાક પદ્ધતિ લેવાથી ખેડૂતોને મળે છે. એમાં પહેલી વાત કરીએ તો આંતરપાકમાં
ટૂંકા ગાળાના પાક સાથે લાંબા ગાળાનો પાક લેવામાં આવે છે. બીજું, સામાન્ય રીતે કઠોળ વર્ગના પાકનો આંતરપાક તરીકે વધારે પસંદ કરવામાં આવે કે જેથી કરીને હવામાનનો નાઇટ્રોજન એ ફિક્સ કરી વાતાવરણમાંથી શોષી અને જમીનમાં ઉમેરે, અને મોંઘા જે નાઇટ્રોજનયુક્ત ખાતરો છે એનો આપણે ઘટાડો કરી શકીએ. સાથે સાથે જે ક્રોપ રોટેશનને લીધે અમુક એકને એક પાક દર વર્ષે એક જ જમીનમાં દર વર્ષે એક જ પાક લેવામાં આવે તો જે પાક સાથે અમુક નિંદામણો પાક સાથે જોડાયેલા હોય એવા નિંદામણોનો પણ પ્રશ્ન આપણે મહદઅંશે નિયંત્રણ લાવી શકીએ, નિકાલ લાવી શકીએ. અને અમુક પાકોમાં જો એક જ પાક લેવામાં આવે તો રોગ અને જીવાતના પ્રશ્નો ઉદ્ભવે છે, એ જો આંતરપાક લેવામાં આવે તો એ રોગ અને જીવાતના પ્રશ્નો પણ ઘણી બધી અંશે આપણે એનું નિયંત્રણ અથવા નિવારણ આપણે ઘટાડી શકીએ. સાહેબ, હવે બીજો એક મહત્વનો પ્રશ્ન છે કે આંતરપાક લેવાથી જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધી શકે છે, સાથે સાથે જમીનનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય છે? ખેડૂત મિત્રોનો જનરલી આ પ્રશ્ન રહેતો હોય છે કે આંતરપાકથી ખરેખર જમીનની ફળદ્રુપતા વધે છે કે નથી વધતી, તો એના વિશે સમજાવો સાહેબ. ખેડૂત મિત્રો, આંતરપાક લેવાથી જમીનની ફળદ્રુપતા લાંબો સમય સુધી ટકાવી શકાય, અને સાથે સાથે આપણે જે વાત કરી છે કે જમીનનું ધોવાણ જે થાય છે પવન અને પાણીથી, આંતરપાક પદ્ધતિમાં લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના પાકની સાથે સાથે જે ઊભા પાક છે, ઊભી વૃદ્ધિ થાય એવાની સાથે ફેલાતા પાકો, જમીન ઉપર પથરાતા પાકો પણ લેવામાં આવે છે કે જેથી કરીને જે પથરાતા પાકો એ ટૂંકા સમયમાં, થોડા સમયમાં મોટાભાગની જમીન છે એને કવર કરી લે, એમાં ફેલાઈ જાય અને હવા અને પાણી દ્વારા જે થતું જમીનનું ધોવાણ છે એ ઘટાડી શકાય. અને આંતરપાક લેવાથી જમીન ઢંકાયેલી રહેવાથી, લાંબો સમય સુધી ઢંકાયેલી રહેવાથી જે ભેજ છે એ ભેજનો સંગ્રહ થાય છે અને એનો લાભ પાક મેળવી શકે. આમ આંતરપાક પદ્ધતિથી જે પાક પદ્ધતિના જે પાક ફેરબદલીના જે ફાયદા છે એ પણ આપણે લઈ શકીએ, સાથે સાથે જમીન સંરક્ષણ પણ ઘણી રીતના આંતરપાક પદ્ધતિથી કરી શકીએ. સાહેબ, આંતરપાક પદ્ધતિથી રોગ જીવાત નિયંત્રણ બધાનું નિયંત્રણ શક્ય છે, અને જો શક્ય છે તો કઈ કઈ પદ્ધતિ દ્વારા આંતરપાક કરીએ તેનાથી રોગ જીવાત અને નિંદણ ઉપર નિયંત્રણ કરી શકીએ છીએ? મેં અગાઉ જેમ કીધું છે દર્શક મિત્રો કે આંતરપાક પદ્ધતિ અપનાવવાથી થોડા ઘણા અંશે આપણે રોગ અને જીવાતને નિયંત્રણમાં લાવી શકીએ, કારણ કે ઘણા બધા એવા રોગ અને જીવાતો હોય છે કે જે એક જ પાકમાં એ જોવા મળતા હોય છે. જો આંતરપાક પદ્ધતિ અપનાવવામાં આવે તો આવા જે પાક સાથે સંકળાયેલા અમુક રોગ અને જીવાત છે એ થોડા ઘણા અંશે આપણે એનું નિયંત્રણ લાવી શકીએ અને આપણને ફાયદો થઈ શકે. સાહેબ, હવે આંતરપાકના ફેરબદલીના એના લક્ષણો શું હોઈ શકે એના વિશે સમજાવશો સાહેબ? આંતરપાકના લક્ષણોની વાત કરીએ તો ઘણા બધા એના આપણે ખાસિયતો કે લક્ષણો આપણે ગણાવી શકાય. એમાં જે મુખ્ય પાક છે એ લાંબા સમયનો લેવો જોઈએ, બીજો જે આંતરપાક છે એ ટૂંકા ગાળાનો, સામાન્ય રીતે કઠોળ વર્ગના પાકની સાથે અથવા ધાન્ય વર્ગના પાકની સાથે કઠોળ વર્ગના પાક એ આંતરપાક તરીકે આપણે પસંદ કરવો જોઈએ, અને જમીનમાં મૂળની વાત કરીએ તો જમીનમાં ઊંડા મૂળવાળા પાકની સાથે છીછરા મૂળવાળો આંતરપાક આપણે પસંદ કરવો જોઈએ. ખૂબ જ સરસ સાહેબ. સાહેબ, આંતરપાકની પદ્ધતિઓ કઈ કઈ છે અને આંતરપાક લેવાથી એની મર્યાદાઓ શું શું છે આંતરપાકમાં, એના વિશે થોડીક સમજણ આપશો પદ્ધતિઓ વિશે સાહેબ? આંતરપાકની મર્યાદાઓની આપણે વાત કરીએ તો એની મર્યાદાઓ આપણે ઘણી બધી ગણાવી શકાય, જેવી કે કાપણી વખતે જો આંતરપાક લીધેલા હોય અને કાળજી આપણે ન રાખી હોય તો કાપણી વખતે પાકના બીજ એ મિક્સ થવાની અથવા મિશ્ર થવાનો સંભવ રહે છે. ખાસ કરીને એની મર્યાદા, આંતરપાક પદ્ધતિની મર્યાદાની જો મુખ્ય પાસું હોય તો જ્યાં અત્યારે શ્રમજીવીઓનું મળવા મુશ્કેલ છે અને પછી એના જે રેટ છે, ભાવ છે એ પણ ખૂબ ઊંચા હોય છે, એટલે યાંત્રીકરણ અપનાવવાનું થાય ત્યારે આ આંતરપાક પદ્ધતિમાં એના જે પાક વાયવા પછી અને ખાસ કરીને કાપણી સમયે યાંત્રીકરણમાં મોટી મુશ્કેલી થાય છે,
અને બીજી એક મર્યાદા તો થોડે ઘણે અંશે બીજ ઉત્પાદન કાર્યક્રમ જો લેવા જે ખેડૂતો લેવા માગતા હોય તો એમાં આંતરપાક પદ્ધતિથી જો બીજ ઉત્પાદન કાર્યક્રમ મોટાભાગે ના લેવામાં આવે, કારણ કે એમાં બીજની જે ભૌતિક શુદ્ધતા જે બીજ નિગમ અથવા સીડ સર્ટિફિકેશન એજન્સી જે માગે છે એ જળવાય નહીં. થોડે ઘણે અંશે અમુક રોગ અને જીવાતોનું ટકી રહેવા માટે એનો જીવનકાળ પૂરો કરવા માટે એને વાતાવરણ અને ખોરાક મળી રહે, અને આપણા રાજ્યમાં અને દેશમાં જે ગરીબ અને નાના ખેડૂતો શ્રીમંત ખેડૂતો છે એ અભણ ખેડૂતો છે એને થોડું ઘણું જો એ ખેતીનું જ્ઞાન હોય, આંતરપાક પદ્ધતિનું જ્ઞાન હોય તો એ સારી રીતે સફળતાથી આંતરપાક લઈ શકે. આ આવી જે ચાર પાંચ મુદ્દા છે એ મુખ્ય મુદ્દાઓ અથવા મર્યાદાઓ આપણે આંતરપાક પદ્ધતિના ગણી શકાય. સાહેબ, આંતરપાકની વાત તો કરી, પરંતુ આંતરપાક વખતે એની પસંદગી વખતે કયા કયા મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ એ વિશે આપ દર્શક મિત્રોને સમજાવશો? સાહેબ, દર્શક મિત્રો, આંતરપાક પદ્ધતિ સમયે ઘણા બધા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલો મુદ્દો વાત કરીએ તો મુખ્ય અને આંતરપાક પદ્ધતિ આંતરપાકને જે પોષક તત્વોની જરૂરિયાત છે એ એકસાથે ન થવી જોઈએ. એટલે કે ગૌણ પાકને જે પોષક તત્વોની જરૂરિયાત છે એ વહેલી અથવા મોડી, પણ કહેવાનો મતલબ એવો છે કે આંતરપાક અને મુખ્ય પાકની જે પોષક તત્વોની જરૂરિયાત છે એ એકસાથે ના થવી જોઈએ. મુખ્ય અને આંતરપાક વચ્ચે હવા, પાણી, પ્રકાશ માટે પણ હરીફાઈ ન થવી જોઈએ. મુખ્ય અને આંતરપાક એકબીજાના પૂરક હોવા જોઈએ. દાખલા તરીકે ધાન્ય વર્ગના પાકની સાથે સામાન્ય રીતે કઠોળ વર્ગનો પાક આંતરપાક તરીકે લેવામાં આવે કે જેથી કરીને જે કંઈ કઠોળ વર્ગનો પાક જે હવામાનનું નાઇટ્રોજન સ્થિરીકરણ કરી અને જમીનમાં ઉમેરે છે એનો લાભ ધાન્ય વર્ગના પાકને મળી શકે, અને કટોકટીની અવસ્થા હોય જે ભેજનું જે છે એ પણ એને વચ્ચે પણ પેલો સ્પર્ધા ના થવી જોઈએ, અને મુખ્ય પાક અને આંતરપાકનો પાકવાનો સમયગાળો છે એ પણ અલગ અલગ હોવો જોઈએ કે જેથી કરીને બંને પાક છે એ સારી રીતના એનું કાપણી કરી અને જુદી રીતના એની પેદાશ છે આપણે રાખી શકીએ. ખૂબ જ સરસ સાહેબ. ખેડૂત મિત્રો, અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી આંતરપાક વિશે ચર્ચા કરી, હવે હું સાહેબને એક બીજો પ્રશ્ન પૂછું કે રિલે પાક પદ્ધતિ એટલે શું? રિલે પાક પદ્ધતિ વિશે સમજાવો સાહેબ. દર્શક મિત્રો, આંતરપાક રિલે પાક એ આંતરપાક પદ્ધતિનો એક સુધારેલો કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સુધારેલી એક પદ્ધતિ છે. જેમ આપણે રિલે રેસ હોય છે એવી જ રીતના કંઈક આમાં પણ રિલે પાક પદ્ધતિમાં હોય છે, અને જે મુખ્ય પાક હોય એને એના વાવેતર સમયે જનરલી ચોમાસુ પાકોમાં આ પદ્ધતિ અપનાવવામાં આવે છે. એટલે વરસાદ અનુકૂળ વાવણી લાયક વરસાદ થઈએ મુખ્ય પાક હોય એનું વાવેતર કરી દેવામાં આવે, અને મુખ્ય પાક જ્યારે 60-70 દિવસનો અથવા પાક પ્રમાણે પાકની કાપણી પહેલાં ઊભા પાકમાં જે બીજો પાકનું વાવેતર કરવામાં આવે એને આપણે રિલે પાક કહી શકીએ. આપણે દાખલા તરીકે દાખલો આપણે આપીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે અર્ધ સૂકો અને સૂકા વિસ્તારમાં જ્યાં પાણીની ખૂબ જ અછત છે એવા સમયે ચોમાસું પાક લીધા પછી શિયાળુ પાક લેવા માટે એક પાણીની તંગી પડતી હોય પિયત પાણીની, ત્યારે આ સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળી જ્યારે 50-60 દિવસની થાય એટલે કે જન્માષ્ટમીની અથવા ઓગસ્ટની મધ્યમાં તુવેર એ બે હાર વચ્ચે મગફળીની બે હાર વચ્ચે એનું વાવેતર કરવામાં આવે એને રિલે પાક પદ્ધતિ આપણે કહીએ. ખૂબ જ સરસ સાહેબ. સાહેબ, રિલે પાક પદ્ધતિની ખાસિયતો વિશે થોડુંક સમજાવશો સાહેબ. રિલે પાક પદ્ધતિની ખાસિયતની આપણે વાત કરીએ તો રિલે રેસ જેવું, એટલે જે સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં જ્યાં પાણીની પિયત પાણીની અછત હોય એવા વિસ્તારમાં આ રિલે પાક પદ્ધતિ વધારે અનુકૂળ આવે, કારણ કે જે રિલે પાક છે એનું વાવેતર આપણે મુખ્ય પાક છે એના 50-60 દિવસ બાદ અથવા મુખ્ય પાકનો કાપણી પહેલાં આપણે એનું કરવાનું હોય કે જેથી કરીને જે કંઈ જમીનમાં સંગ્રહાયેલો ભેજ હોય એ રિલે પાકને પાક એનો પૂરેપૂરો ઉપયોગ કરી અને વધારે આપણે ઉત્પાદન મેળવી શકીએ.
ખૂબ જ સરસ. ખેડૂત મિત્રો, આપને જણાવી દઉં, આપ જે પ્રોગ્રામ નિહાળી રહ્યા છો એ જીવંત કાર્યક્રમ છે. આપ આપના પ્રશ્નોનું નિરાકરણ અત્યારે હમણાં જ ફોન ઉપર મેળવી શકો છો. એ માટે આપને ફોન કરવાનો રહેશે 1800 233 44 55. નંબર ફરીથી રિપીટ કરી દઉં છું મિત્રો, 1800 233 44 55. આ નંબર બિલકુલ જ મફત છે. એની ઉપર કોલ કરવાથી આપ આપના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો. આપ આ પ્રોગ્રામ દરમિયાન આપને મુજવતા પ્રશ્નોના માટે ફોન કરી શકો છો. હવે સાહેબ, આપણે રિલે પાક પદ્ધતિ વિશે તો આપણે વાત કરી, હવે રિલે પાક પદ્ધતિમાં શું શું ફાયદા હોઈ શકે, તો રિલે પાક પદ્ધતિના ફાયદા વિશે જણાવો. રિલે પાક પદ્ધતિના પણ ઘણા ફાયદા, આપણે આંતરપાક પદ્ધતિના જે ફાયદા છે એ મહંદોશે આ રિલે પાક પદ્ધતિમાં મેળવી શકીએ. પહેલો મુખ્ય ફાયદો કે જ્યાં સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં કે જ્યાં પિયત પાણીની સગવડતા ઓછી હોય, શિયાળું પાક ન લઈ શકાય એવું હોય, એવો પરિસ્થિતિ હોય એ વિસ્તારમાં રિલે પાક પદ્ધતિ અપનાવવાથી જમીનમાં જે ચોમાસાના વરસાદનું પાણીનો ભેજ સંગ્રહાયેલો છે એ ભેજનો વધારે વધારે કાર્યક્ષમતાથી ઉપયોગ થઈ શકે. ખેડૂતને સરવાળે જે ઉત્પાદન છે એ વધારે લઈ અને આપણે આર્થિક રીતના વધારે વળતર મેળવી શકે ખેડૂત મિત્રો. હવે સાહેબ, પ્રશ્ન થોડોક એવો છે કે આંતરપાક, એમાં પણ મગફળીમાં આંતરપાક લેવા હોય તો એમાં કયા કયા આંતરપાકોની ભલામણ થયેલી છે સાહેબ? મગફળી એ આપણા રાજ્ય અને દેશનો મુખ્ય તલીબિયા પાક છે અને ઘણી બધી રીતના એ અર્થતંત્ર ઉપર અર્થતંત્રને અસર કરતો પાક આપણે ગણી શકાય. સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીનું ઘણા વર્ષો ઘણા બધા વિસ્તારમાં એનું વાવેતર કરવામાં આવે છે. એમાં આપણે વાત કરીએ તો મગફળીની સાથે જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે કંઈ મુખ્ય આંતરપાકો લેવામાં આવે છે તો મગફળી સાથે દિવેલા, મગફળી સાથે તુવેર, મગફળી સાથે સૂર્યમુખી, તલ, સોયાબીન જેવા મુખ્ય પાકો આંતરપાક તરીકે લેવામાં આવે છે. અને મગફળી સાથે જુદી જુદી જાતોની ઉભળી અને અર્ધવેલડી જાતોની હારોનું પ્રમાણ અલગ અલગ હોય. એટલે જો અર્ધવેલડી જાતનું વાવેતર કરેલો હોય ખેડૂત મિત્રો, એ દાખલા તરીકે GG20 જે અર્ધવેલડી જાત છે તો એ પોળા પાટલે વવાતી જાત છે, એની બે હાર પછી એક હાર તુવેરની, અથવા જો ઉભળી મગફળીની વાવેતર કરેલું હોય તો 3 હાર મગફળીની અને 1 હાર તુવેરની. એવી જ રીતના મગફળી સાથે દિવેલા પણ આંતરપાક તરીકે લઈ શકાય, 3 હાર મગફળીની અને 1 હાર દિવેલાની. એવી જ રીતના સૂર્યમુખી પણ એક સારો એવો આંતરપાક સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ફાયદાકારક માલુમ પડેલ છે, તો એમાં પણ મગફળીની 3 હાર પછી 1 હાર સૂર્યમુખીની. મગફળી સાથે તલ પણ આંતરપાક તરીકે લઈ શકાય અને એમાં ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તાર છે કે જ્યાં ખૂબ જ ચોમાસું વરસાદ છે ઓછો હોય ત્યાં 6 હાર મગફળીની પછી 1 હાર તલની વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. અને મેં અગાઉ જે ખેડૂત મિત્રો અને દર્શક મિત્રોને વાત કરી કે મગફળી સાથે તુવેર એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારે વધારે અપનાવતા થયા છે ખેડૂતો રિલે પાક તરીકે, એમાં પણ મગફળીની 2 હાર પછી 1 હાર તુવેરની અથવા મગફળીની 3 હાર પછી 1 હાર તુવેરની એ રિલે પાક તરીકે વાવેતર કરી અને ઓછા પાણીએ ઓછા ખર્ચે વધારે વધારે ખેડૂતોને કુલ ઉત્પાદન અને આવક લઈ શકે. ખૂબ જ સરસ સોલંકી સાહેબ. સાહેબ, જેમ આપ પણ જાણો છો અને ખેડૂત મિત્રો દરેક દર્શક વર્ગ જાણે છે કે ગુજરાતનો સૌથી વધુમાં વધુ થતો પાક જે છે કપાસ છે, તો કપાસ પાકોની અંદર કયા કયા બીજા આંતરપાકોનો આપણે ભલામણ થયેલી છે એના વિશે આપ સમજાવશો? દર્શક મિત્રો, કપાસનો પણ એ મુખ્ય પાક આપણા ગુજરાતનો કહી શકાય અને લાખો હેક્ટરમાં એનું વાવેતર કરવામાં આવે છે. કપાસની ખાસિયત છે કે કપાસનું વાવેતર કર્યા બાદ 1 થી 1.5 મહિના સુધી એની વૃદ્ધિ એકદમ ધીમી હોય અને પોળા પાટલે વવાય છે. 4 ફૂટને અંતરે 6 ફૂટને અંતર સુધી ખેડૂતો વાવેતર અંતર રાખે છે. કહેવાનો મતલબ એ છે કે કપાસ એ પોળા પાટલે વવાતો અને શરૂઆતમાં એની વૃદ્ધિ અને વિકાસ એકદમ ધીમો હોય, ત્યારે જો કપાસની સાથે આંતરપાક લેવામાં આવે તો જે નિંદામણોના પ્રશ્ન છે એ પણ આપણે ઘટાડી શકીએ અને આંતરપાક એક વધારાની આવક તરીકે આપણે ઉત્પાદન લઈ અને વધારાની આવક મેળવી શકીએ. કપાસની સાથે જુદા જુદા વિસ્તાર માટે જુદા જુદા આંતરપાકોની ભલામણ કરવામાં આવેલી છે. એમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કપાસની સાથે મગ, અડદ, જુવાર, ચોળી એવા અડદ એવા બધા પાકોનું આંતરપાક તરીકે વાવેતર કરવાની ભલામણ કરવામાં આવેલી છે ખેડૂત મિત્રો.
ખૂબ જ સરસ સાહેબ. સાહેબ, જેમ કપાસ આપણો ગુજરાતનો સૌથી મહત્ત્વનો પાક છે, એ જ રીતે દિવેલા પણ એક પાક એવો છે કે જેમાં પણ આંતરપાક થાય છે અને એ પણ આપણા ગુજરાત રાજ્યનો એક મહત્ત્વનો પાક છે. તો દિવેલાની અંદર આપણે આંતરપાક તરીકે શું શું કરી શકીએ છીએ એના વિશે સમજાવો સાહેબ. જેમ મેં અગાઉ કીધું છે એમાં દર્શક મિત્રો, દિવેલા એ અખાદ્ય તેલીબિયાનો પાક અને ગુજરાત ને માટે ગૌરવની વાત છે કે કપાસ દિવેલાનું ઉત્પાદન એ દેશ લેવલે સૌથી વધારે જો ઉત્પાદન પ્રતિ હેક્ટર હોય તો એ ગુજરાતમાંથી ગુજરાતના ખેડૂતો મેળવે છે અને ખાસ કરીને સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં કે જ્યાં પાણીની અછત હોય એવા વિસ્તારમાં દિવેલાની સાથે પણ ઘણા બધા આંતરપાકોની ભલામણ કરવામાં આવેલી છે જુદા જુદા વિસ્તાર માટે. ખાસ કરીને દિવેલા સાથે મગફળી, દિવેલા આ ત્રણ આર મગફળીની, એ પછી એક આર દિવેલાની, એવી જ રીતના દિવેલાની સાથે ચોળીની, દિવેલાની બે આર વચ્ચે બે આર દિવેલાની, દિવેલાની સાથે સૂર્યમુખી એક આર દિવેલાની, એ પછી બે આર સૂર્યમુખીની, અને પછી ફરી પાછું દિવેલાની એક આર, દિવેલાની સાથે કઠોળ વર્ગનો પાક જેવા કે મગ છે એનું પણ એક આર દિવેલાની, એ પછી બે આર મગનું વાવેતર કરીએ આંતરપાક તરીકે. આવી બધી મુખ્ય દિવેલાની સાથે આંતરપાકની ભલામણો કરવામાં આવેલી છે. ખૂબ જ સરસ સાહેબ. ખેડૂત મિત્રો, આપને ફરીથી જણાવી દઉં, આપ જે પ્રોગ્રામ નિહાળી રહ્યા છો એ જીવંત પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ માટે તમારા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ હોય તો એનું તમને નિરાકરણ અહીંયા આગળ જ આપણી વચ્ચે ઉપસ્થિત છે સોલંકી સાહેબ, એ આપણે આપનું નિરાકરણ આપશે. તો આપને વિનંતી છે કે આપના મુજબના પ્રશ્નનું નિરાકરણ માટે આપ હમણાં જ ફોન કરો, જે આપના સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, બિલકુલ ટોલ ફ્રી નંબર છે, એની ઉપર આપ કોલ કરી શકો છો. સાહેબ, હવે આપ એક પ્રશ્ન એવું મુજબતો હતો કે તુવેર, જે આપણો કઠોળ વર્ગનો એક મહત્વનો પાક છે ગુજરાત રાજ્યની અંદર, તો એમાં કયા કયા મહત્વના આંતરપાકો લઈ શકાય એના વિશે થોડીક સમજણ પૂરી પાડો. તુવેર પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ હવે વાવેતર વિસ્તાર દિન પ્રતિદિન વધતો જાય છે, સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ તુવેરનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે. લાંબા ગાળાનો પાક છે, પોળા અંતરે એનું વાવેતર કરવામાં આવે છે. તો તુવેરની સાથે પણ ઘણા બધા ટૂંકા ગાળાના પાકોનું આંતરપાક તરીકે લેવાની ભલામણ કરવામાં આવેલી છે. એમાં ખાસ કરીને તુવેરની સાથે મગ છે, અડદ છે, બીજા પાક છે, તો આપણે વાત કરીએ તો તુવેરની સાથે ચોળી છે, એનું પણ આપણે આંતરપાક તરીકે ભલામણ કરી શકાય. તુવેરની સાથે અડદ જે દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ છે, તો એક હાર તુવેરની અને એ પછી અડદની, તુવેરની સાથે મગફળીની 1:2 પ્રમાણમાં, દક્ષિણ ગુજરાતમાં તુવેરની સાથે મગનું વાવેતર આંતરપાક તરીકે લેવાની ભલામણ કરવામાં આવેલી છે. મધ્ય ગુજરાતમાં એ સિવાય પણ તુવેરની સાથે જે આણંદ અને ગોધરા એ મધ્ય ગુજરાતના વિસ્તાર છે, એમાં મકાઈ, ડાંગર અને મગફળી 1:1 પ્રમાણમાં એનું પણ ભલામણ કરવામાં આવેલી છે. મધ્ય ગુજરાત વિસ્તાર માટે તુવેરની સાથે અડદ એક આર તુવેરની અને એક આર મગફળીની, અડદની આંતરપાક તરીકે ભલામણ કરવામાં આવેલી છે. એ સિવાય ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તાર કે જ્યાં ખૂબ જ ઓછો ચોમાસું વરસાદ હોય છે, ત્યાં બાજરી સાથે તુવેરની સાથે બાજરીનો આંતરપાક તરીકે, એટલે 2 આર તુવેરની 90 સેન્ટીમીટરે તુવેરનું વાવેતર કરી અને 2 આર બાજરીનું વાવેતર કરવાની પણ ભલામણ કરવામાં આવેલી છે. હાજી, તો ખેડૂત મિત્રો, આપનો પ્રશ્ન એમ છે કે કપાસ 1.5-1.2 મહિનાનો થઈ ગયો છે પણ વધતો નથી, 2 વખત ઉરી આપવા છતાં પણ. તો હું સાહેબને વિનંતી કરીશ કે એના વિશે સમજાવે ખેડૂત મિત્રોને, જવાબ આપે સાહેબ. ખેડૂત મિત્રો, કપાસ 1.5-2 મહિનાનો થઈ ગયો, શરૂઆતની આપણે જે અગાઉ જે ચર્ચા કરતા હતા એમાં કપાસની શરૂઆતની વૃદ્ધિ અને વિકાસ ખૂબ જ ધીમો હોય છે અને કપાસ એવો પાક છે કે એમાં વધારે વધારે નાઇટ્રોજનયુક્ત ખાતરોની ભલામણ છે. 220 કિલો જેટલો નાઇટ્રોજન
અને 320 કિલો સુધી નાઇટ્રોજનની એની ભલામણ કરવામાં આવેલ છે. જુદા જુદા વિસ્તાર માટે, જુદી જુદી જાતો માટે, પિયત વિસ્તાર માટે વધારે નાઇટ્રોજનયુક્ત ખાતરોની ભલામણ કરેલી છે. આપે જે ખેડૂત મિત્રએ પ્રશ્ન, દર્શક મિત્રએ પ્રશ્ન કર્યો છે એની વાત કરીએ તો એવું ફોન ઉપર એવું જણાવે છે કે 1-2 હપ્તામાં એણે યુરિયા ઉપર પૂરતી ખાતર તરીકે આપેલું છે. આપણે ખેડૂત મિત્રને એ પણ સલાહ આપીએ કે એનો કપાસ છે અત્યારે ચાલુ, છેલ્લા 3-4 દિવસથી વરસાદ ચાલુ છે, સતત વરસાદ ચાલુ છે, વરસાદ બંધ થઈએ, વરાપ થઈએ, એ આંતરખેડ કરી નિંદામણ કરી અને પછી પાકને એ એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયાના રૂપમાં પૂરતી ખાતર આપે. સાથે સાથે હમણાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કપાસમાં જે પાણીમાં દ્રાવ્ય ફર્ટિલાઇઝર છે, લિક્વિડ ફર્ટિલાઇઝર, એની પણ ભલામણ કરવામાં આવેલ છે. એનું પણ 1-1.5% દ્રાવણ બનાવી અને જો છાંટવામાં આવે તો આ ભારે વરસાદને લીધે જે એનું વૃદ્ધિ થોડી ઘણી અટકી છે એમાંથી આપણે ઝડપથી એ પાકને બચાવી અને વૃદ્ધિ અને વિકાસ સારો એવો થઈ શકે. ખૂબ જ સરસ સાહેબ. ખેડૂત મિત્ર, આશા રાખું છું કે આપને આપના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. હવે આપણે આગળ વધતા સાહેબ, એક તલ પાક પણ એવો જ મહત્વનો પાક છે આપણે ગુજરાત રાજ્યનો, તો તલમાં કયા કયા આંતર પાકો લઈ શકાય છે તો એના વિશે સાહેબ સમજાવશો. તલ પણ તેલીબિયાનો મુખ્ય પાક છે. જ્યાં ખૂબ જ વરસાદનું પ્રમાણ, ચોમાસું વરસાદનું પ્રમાણ ઓછું હોય એવા વિસ્તારમાં તલની સાથે, જેમ અગાઉ આપણે વાત કરી છે કે મગફળી સાથે પણ ઘણા બધા પાકો છે એ આંતરપાક તરીકે લઈ શકાય, તો આ તલની સાથે કપાસ, મકાઈ, તુવેર, દિવેલા, મગફળી, સોયાબીન, મગ, અડદ અને સૂર્યમુખી જેવા પાકો છે એ આંતરપાક તરીકે લઈ શકાય. અને આ આંતરપાક તરીકે લેવાથી જો વાતાવરણ અનુકૂળ ન હોય, વધારે વરસાદ હોય અથવા ચોમાસું વહેલું પૂરું થાય, વરસાદ ખેંચાય એવા સમયે જો એક પાક નિષ્ફળ જાય તો જે આંતરપાક હોય એમાંથી આપણે થોડી ઘણી અંશે આ ઉત્પાદન લઈ અને ખેડૂતને સારી એવી આવક મેળવી શકે છે. સાહેબ, હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં એક શેરડી એક મહત્વનો પાક છે, તો શેરડીમાં આંતરપાકની કઈ કઈ પદ્ધતિઓ છે એના વિશે સમજાવો સાહેબ. શેરડી પણ સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં એનો મોટો વિસ્તાર છે, વાવેતર થાય છે. શરૂઆતનો જેમ બીજા તુવેર અને દિવેલા, કપાસ જેવા પાક છે એનો શરૂઆતની વૃદ્ધિ અને વિકાસ છે એ ધીમો થાય છે, એવી જ રીતના કંઈક શેરડીમાં, શેરડીનું વાવેતર એનો કરીએ એ પછી શરૂઆતમાં એને 1-1.5 મહિનો તો એને પૂરા ઉગાવવા માટેનો પાક લે સમય લે છે. એટલે શરૂઆતમાં મોટાભાગ જે જમીન છે, ખેતર છે એ ખાલી હોય એટલે શેરડીના, એટલે શેરડીના હવામાન ઠંડુ હોવાથી એને લાંબો સમય ઉગાવવા માટે લે છે અને ઉગ્યા પછી પણ 3-4 મહિનાના સુધી એની વૃદ્ધિ અને વિકાસ ઓછી થાય છે. એટલે શેરડીમાં ટૂંકા ગાળાના પાકો, ઘણા બધા પાકો વિસ્તાર પ્રમાણે આંતરપાકો તરીકે લેવાની ભલામણ કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં શેરડી સાથે ડુંગળી, ટૂંકા ગાળાના પાક જેમ કે ઘઉં છે, એ સિવાય મગ, અડદ એ પણ લઈ શકાય. મગફળી પણ આંતરપાક તરીકે જે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વાવેતર કરવામાં આવે તો મગફળી, ઉનાળુ મગફળી છે એનું પણ શેરડી સાથે આંતરપાક તરીકે વાવેતર કરી શકાય. એ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ ટૂંકા ગાળાના પાકો છે એ મગ છે, પછી ઘઉં છે, ડુંગળી, ખાસ કરીને ડુંગળી છે એ પણ શેરડી સાથે આપણે આંતરપાક શરૂઆતમાં લઈ અને ઉત્પાદન આપણે આંતરપાક સફળતાપૂર્વક લઈ અને લઈ શકીએ. સાહેબ, હવે બાજરીની વાત કરીએ તો સાહેબ બાજરીમાં કયા કયા આંતરપાકો લઈ શકાય છે એના વિશે આપ ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપશો. દર્શક મિત્રો, બાજરી એ ખૂબ જ ઓછો વરસાદ હોય એવા વિસ્તારમાં થાય, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસામાં જે જામનગર જેવો વિસ્તાર, સુરેન્દ્રનગર અને જામનગર કે જ્યાં ચોમાસું વરસાદ છે એ એકદમ ઓછો, અને બાજરી પણ એક ટૂંકા ગાળાનો પાક છે. આવા સમયે બાજરી વરસાદને ખેંચને લીધે બાજરી પાક નિષ્ફળ જાય તો એને એમાંથી કંઈક થોડા ઘણા અંશે ઉત્પાદન મેળવવા માટે બાજરી સાથે ટૂંકા ગાળાના પાક જેવા કે મગ, એ પણ ટૂંકા ગાળાનો પાક છે, સાથે સાથે મઠ છે એનું પણ બાજરી સાથે આંતરપાક તરીકે લેવાની કૃષિ યુનિવર્સિટીએ ભલામણ કરેલ છે. જે અને જો એક પાક નિષ્ફળ જાય
તો એ બીજા પાકમાંથી આપણો ખેડૂત મિત્ર છે એ ઉત્પાદન લઈ શકે અને આવક મેળવી શકે. બાજરીની જેમ જુવાર પણ એક આપણે મહત્વનો પાક છે, તો જુવાર પાકોમાં સાહેબ આપણે કઈ કઈ આંતર પાકની પદ્ધતિઓ અપનાવી શકીએ અને કયા કયા પાક લઈ શકીએ તેના વિશે સમજાવશો? દર્શક મિત્રો, જુવાર ખાસ કરીને જુવારનું વાવેતર છે એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચારા માટે કરવામાં આવે, પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એનું વાવેતર છે એ દાણા માટે કરવામાં આવે છે. અને જુવારની વાત કરીએ તો જુવારની સાથે ટૂંકા ગાળાના કઠોળ વર્ગના પાકો છે એનું આપણે વાવેતર કરવાની ભલામણ કરવામાં આવેલી છે. એમાં ખાસ કરીને મગ અને અડદ જેવા પાક છે એ જુવાર સાથે આંતરપાક તરીકે લઈ શકાય. સાહેબ, જુવારને બધી આપણે પાકોની ચર્ચા કરી, સાથે સાથે સાહેબ એક ખેડૂતોનો પ્રશ્ન મૂંઝવતો હોય છે કે મકાઈ પાક જે છે, તો મકાઈ પાક પણ અત્યારે હાલ આપણે ટ્રાઇબલ એરિયાની અંદર જોવા જોઈએ તો એક મહત્વનો પાક છે, તો મકાસ પાકની અંદર આંતરપાકની કઈ કઈ પદ્ધતિઓ છે તેના વિશે સમજાવશો સાહેબ? જેમ જુવારની વાત કરી છે એમ મકાઈ પણ ખાસ કરીને દાણા માટેની મકાઈ છે એનું વાવેતર મધ્ય ગુજરાતમાં, એમાં ખાસ કરીને દાહોદ અને ગોધરા જિલ્લામાં એનું વાવેતર ઘણા બધા વિસ્તારમાં થાય છે. એમાં પણ ટૂંકા ગાળાના પાકો, કઠોળ વર્ગના ટૂંકા ગાળાના પાકો છે એનું મકાઈની સાથે ટૂંકા ગાળાના કઠોળ વર્ગના પાકોને આપણે આંતરપાક તરીકે લઈ અને કુલ ઉત્પાદન છે એ વધારે મેળવી અને સરવાળે ખેડૂત મિત્રો વધારે આવક મેળવી શકે. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબ, હવે ખેડૂત મિત્રો જે દર્શક મિત્રો જે છે ખેડૂત મિત્રો આપણા, તો એમને મારી એક એવી ઈચ્છા છે અને એવી વિનંતી છે કે એક પિયત ખેતી હેઠળ જે ધાન્ય પાકોની જે ખેતી થાય છે એના વિશે એક નાનકડી એક સક્સેસ સ્ટોરી છે, તો એના વિશે આપણે એ લોકોને સમજણ પૂરી પડે એના માટે આપણે સક્સેસ સ્ટોરી દેખાડીશું. પ્રગતિશીલ ખેતી કરતા ઘણા ખેડૂતો વિવિધ પાકોની ખેતી કરીને નોંધપાત્ર ઉત્પાદન મેળવે છે. સરકારશ્રીની કૃષિ વિષયક વિવિધ યોજનાઓના કારણે રાજ્યના ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરતા થયા છે. રાજ્યના અંતરિયાળ ગામના ખેડૂતો સિંચાઈની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી ખર્ચ ઘટાડીને આર્થિક રીતે સદ્ધરતા મેળવવા લાગ્યા છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુકરદા જેવા અંતરિયાળ ગામમાં ખેડૂતો પિયતની આધુનિક પદ્ધતિ અપનાવીને ધાન્ય તેમજ રોકડિયા પાકોની ખેતી કરે છે. મારું નામ ચંપકભાઈ કેશુભાઈ ટરવી, મુકામ પોસ્ટ કુકરદા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા ગુજરાત. ચંપકભાઈ પોતાની 7 એકર જેટલી જમીનમાં ધાન્ય પાકોની ખેતી કરી રહ્યા છે. અગાઉ જે અમે ખેતી કરતા હતા એમ કે ચીલા ચાલુ ખેતી હતી અમારી, જે બાપદાદાથી કરતા આવ્યા એવી ખેતી કરતા હતા, એટલે કે અમે વાવણી બી કરતા હતા, છાંટણી બી કરતા હતા. પેલા અગાઉ અમારા બાપદાદા પાસે કોઈ ખેત ઓજારો પણ એવા નહોતા, એટલે અમે ખાલી હર અને કડપ હતા એનાથી, એટલે ડાંગર પણ અમે સાંટડી કરતા હતા અને એની ઓણી પણ કરતા હતા. ચંપકભાઈ પહેલા પરંપરાગત રીતે દેશી ખેત ઓજારોથી ખેતી કરતા હતા, પરંતુ આત્મા યોજનાના સંપર્કમાં આવતા તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા લાગ્યા. અત્યારે અમે એની ખેતી પદ્ધતિ અમે બદલી, જે અમને માર્ગદર્શન અમને તાલીમ કેન્દ્ર રાજપીપલા આત્માનું તાલીમ કેન્દ્ર ચાલે ત્યાંથી અમને માર્ગદર્શન મળ્યું કે આ રીતે તમને યોજનાકીય લાભો મળે. ચંપકભાઈ પહેલા ડાંગરની ખેતી જૂની પદ્ધતિથી કરતા હતા, પરંતુ કૃષિ વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવતા તેઓને
શ્રી પદ્ધતિની જાણકારી મળી. આ રીતે ખેતી પદ્ધતિ બનાવવા માટે તમને તાલીમ મળે તો અમે બીજી તાલીમ અમે નવસારી ખેતી પદ્ધતિ માટે તાલીમ લીધી કે એમ કે ડાંગરની ખેતી કરવી હોય, ઓછા ખર્ચે કરવી હોય, ઓછા બિયારણથી અમારે વધુ પિયતમાં ખેતી કરવી હોય તો શું કરવું જોઈએ એવું અમે પૂછ્યું તો અમને માર્ગદર્શન આપ્યું કે તમે એમ કે શ્રી પદ્ધતિ શીરા પદ્ધતિ આવી પદ્ધતિ અપનાવો અને એ પદ્ધતિ અપનાવવાથી બિયારણ પણ ખૂબ ઓછું જાય અને રોપણીની ડાંગર એમ કે જે એમ કે ઓળી કે સાંઠણી કરતા એનાથી ડબલ ઉત્પાદન આપે. તો અમે ખરેખર એનો અમે અખતરો કર્યો કે થોડાક એક વર્ષ અમે થોડુંક રોપણી કરી પછી અમે એનો અખતરો કર્યો કે ગયા વર્ષે આમાં આટલી ડાંગર આવી તો આ રોપણી કરી એની અંદર ડાંગર ડબલ આવી જાય. તો જ્યાં હું 60 મણ ડાંગર એટલે 12 ક્વિન્ટલ ડાંગર કાઢતો હતો ત્યાં હું આજે 120 મણ ડાંગર કાઢું. જયારે અગાઉમાં મારા પાસે એની પાછળ એટલી મહેનત ઘણી થતી હતી, આજે મારે મહેનત ઓછી થાય. કેમ કે શ્રી પદ્ધતિ બનાવવું એની અંદર એક હાથ બીડર છે, હાથ બીડર એમાં અમે 20 સેન્ટીમીટર અંદર હોય એટલે એમાં હાથ બીડર ચોકડીએ ફેરવી દઈએ એટલે એમાં મજૂરનું નિદામત પણ મેં બિલકુલ કમ ઓછું કરી દીધું કે ડાંગરને તો હવે નીંદવાનું જ અમે બંધ કરી દીધું. અગાઉ મારે 2-3 નીંદણી કાઢવી પડતી, એ નીંદણી પણ આજે અમે બીડર પેરવી દઈએ અને એક વાર અમે નિદામણનાશક દવા આપી દઈએ એટલે અમે નિદામણનો તો અમારા હવે પ્રશ્ન જ નહીં આવતો. એટલે નિદામણ માટે અમને એમાં પણ ખર્ચમાં ઓછું પડ્યું અને બિયારણમાં એટલે હું ખાલી 3 કિલો બિયારણ વાવી દઉં. પહેલો જયારે હું 10 કિલો બિયારણ વાવતો હતો સાદી રોપણી કરતો હતો અને 30 કિલો તો મેં ડાંગરની ઓળણી કરતો હતો. આજે મેં 3 કિલો બિયારણની અંદર મારું કામ પૂરું થઈ જાય એટલે આમાં અમે બિયારણમાં અમને ફાયદો થયો વત્તા અમને ઉત્પાદનમાં ડબલ થઈ ગયું. એટલે આ ફાયદા અમને આ તાલીમ કેન્દ્રના માધ્યમથી અને વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ અમને આ ફાયદા થયા. ચંપકભાઈ પહેલા ધોરિયા પદ્ધતિથી પિયત આપીને કપાસ જેવા રોકડિયા પાકોની ખેતી કરતા હતા, પરંતુ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓના કારણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા લાગ્યા. પાણીની બચત કરવા માટે તેમણે ડ્રીપ ઇરિગેશન અપનાવી અને કપાસની ખેતી કરવા લાગ્યા. એ પાણી માટેનો પ્રશ્ન હતો કે અમે રીલાવીને પાણી આપતા હતા એટલે ખાલી અમે 1/2 એકરનું પિયત કરતા હતા, આજે હું પૂરા 10 એકરનું પિયત કરી શકું. કેમ કે મેં 5 એકરમાં તો મેં ડીપ કરી એટલે ડીપમાં માધ્યમથી મારે 1 જ કલાક ચલાવું ડીપ એટલે હું 2 મહિનામાં કપાસ ઉગાડી દઉં. નીકળ 2 મહિનાની અંદર અહીંયા ખેતી કરવી હોય તો 1/2 કલાક એન્જિન ચાલે તો માંડ 5 ગુંટા જમીન પલળે. આજે હું 5 ગુંટાના બધે 5 એકરમાં પાણી આપી દઉં ડીપ માધ્યમથી. એટલે આ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ અમને આટલો ખેડૂતને આ ફાયદો અમને થયો. જયારે અમે પેલા રીલાવીને પાણી આપતા તો માંડ અમે 1 એકરમાં તો પીએ તમે ઉનાળામાં તો 2 મહિનામાં તો અમે ઈચ્છા પણ નીકળીએ. કેમ કે આ વિસ્તાર સુકાભટ વિસ્તાર હોય, હવે સુકાભટ વિસ્તારની અંદર પિયત કરવું એટલે બહુ મુશ્કેલી છે. પણ આજે મારે 1 જ કલાક એન્જિન ચાલે તો હું 5 એકરમાં 2 મહિનાની અંદર 14 અને 15 તારીખ મેં નિશ્ચિત કરી લીધી 4 વર્ષથી એટલે નિશ્ચિત મેં 14-15 તારીખે મારો કપાસ મુકાઈ જાય એટલે 14-15 તારીખ 2 મહિનાની 14-15 તારીખ ની અંદર મારો કપાસને મેં ઉગાડી દઉં અહીંયા. બાકી અહીંયા કોઈ સંજોગોમાં અહીંયા કપાસ કરી જ ન શકાય એવી પરિસ્થિતિ હતી. આ જંગલ વિસ્તાર છે અહીંયા કોઈ પાણીની સુવિધા નથી. પણ અહીંયા મને પાણીની સુવિધા માટે પહેલો એક આ કૂવો મંજૂર થયો એટલે કૂવામાં મેં પાણી કાઢ્યું. અહીંયા પણ એન્જિન ચાલે પણ ઊંડો 45 ફૂટ ઊંડો કૂવો પડે એટલે પછી મેં અહીંયા કૂવો જોયો કે અહીંયા ખાલી 12 ફૂટમાં જ અંદર પાણી છે અને 25 ફૂટ કૂવો કર્યો. આજે આખો દિવસ એન્જિન ચાલે તો આજે પાણી ઘટે એમ નથી. પણ પાણીનો બગાડ ના થાય એના માટે અમે આ ડીપથી પાણી કરીએ. આમ ચંપકભાઈ પોતાના ખેતરમાં ડાંગર, ઘઉં, કપાસ અને કઠોળ જેવા પાકોની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા લાગ્યા. ને આમાં મેં ધાન્ય પાકોની અંદર મેં 3 પાક લઈ શકું કે પેલો ડાંગરનો પાક લીધો, હવે એના પછી મેં ઘઉંનો પાક લઈશ એટલે ઘઉં મેં 15 ક્વિન્ટલ આમાંથી કાઢવાના જ, બજારમાં 15 ક્વિન્ટલ મોકલવાના જ. એ હવે આ ઘઉં કાઢ્યા પછી મેં સીધા 3જા પાક તરીકે જાઉં તો એના મેં મગ લઈ લઉં એટલે આ મહા મહિનાની અંદર આ ઘઉં નીકળી જાય એટલે મહાશિવરાત્રી પછી મેં મગ ઓળી દઉં. ચંપકભાઈને વર્ષ 2010-11માં એકર દીઠ ડાંગર અને ચણાના પાકોમાંથી ₹39,000 જેટલો નફો થયો હતો, જ્યારે વર્ષ 11-12માં એકર દીઠ ડાંગર, ડુંગળી અને
લસણની ખેતીમાંથી રૂપિયા 49,000 જેટલો નફો થયો હતો. વર્ષ 2012-13માં તેમને એકર દીઠ ડાંગર અને ઘઉં જેવા ધાન્ય પાકોમાંથી રૂપિયા 62,600 જેટલો ચોખ્ખો નફો થયો હતો. આમ ચંપકભાઈને કુકરદા જેવા અંતરિયાળ ગામમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને આગવી સિદ્ધિ મેળવવા બદલ આત્મા કૃષિ પુરસ્કાર યોજના અંતર્ગત વર્ષ 2012-13નો જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ આપવામાં આવેલ છે. જયારે અમને આત્માથી આ પ્રેરણા મળી ને માર્ગદર્શન મળ્યું, તેના આધારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માંથી પણ એમ કે સાહેબ અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા કે જોવા માટે અહીંયા જોયું કે ખરેખર એમ કે આ ખેતી પદ્ધતિમાં તમે એમ કે કઈ કઈ વૈજ્ઞાનિક ધબે એમ કે બદલાવ લાવ્યા ખેડૂતો, ને મારા પાસે બીજા ખેડૂતોને પણ એમ કે લઈને આવ્યા વૈજ્ઞાનિકો કે ચાલો એમ કે અમે એમ કે એક ખેડૂત તમને બતાવ્યું કે 20-20, 50-50 ખેડૂતોના જૂથમાં પણ અહીંયા મુલાકાત મારી લીધી, અને ખેડૂતોએ આજુબાજુ પણ મારા ગામની અંદર પણ 5 ખેડૂતો એવા કે તેમણે ડીપ પણ વસાવી લીધી. જયારે અહીંયા પેલી ડીપ જોઈ કે આ ડીપથી કેવો ફાયદો થાય, પેલા તો એમ પણ વિચાર્યું કે આ ડીપથી શું એમ કે આ અહીંયા વિસ્તારમાં થશે, પણ જોયું કે ઓછા પાણીએ વધુ વિસ્તારમાં પિયત કરવી હશે તો ચોક્કસ ડીપ અપનાવવી પડશે એવું અહીંયાથી અમે મેં પણ કીધું કે આ રીતે મને આ ફાયદો જ છે. તો મારા બીજા ભાઈઓએ પણ 5 જણે ડીપ ગામમાં વસાવી. ચંપકભાઈ પોતાની આ સિદ્ધિનો યશ આત્મા યોજનાના અધિકારીઓ, કૃષિ વિભાગના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોને આપે છે. મિત્રો, આપણે જોયું કે ધાન્ય પાકોની ખેતી પદ્ધતિની સફળ વાર્તા નિહાળી. હવે એક બહુ મહત્વનો પ્રશ્ન જે ખેડૂતોને પણ હોય છે અને મને પણ છે કે ખેડૂત અમુક વિસ્તારની અંદર આપણે જોઈએ તો 2-3 હારની વચ્ચે જ્યારે આંતરપાક લેવામાં આવે છે તો એક હાર છોડીને ખેડૂતો આંતરપાક કરે છે, ત્યારે અમુક વિસ્તારમાં એવું નિહાળવામાં આવ્યું છે કે ખેડૂતો જે મુખ્ય પાક કરે છે તો મુખ્ય પાકમાં પાટલામાં આંતરપાક કરે છે. તો આ શું છે સાહેબ, એના વિશે થોડુંક માર્ગદર્શન પૂરું પાડો સાહેબ. ખૂબ જ સરસ પ્રશ્ન છે. એને અંગ્રેજીમાં જે સાહેબે જેમ વાત કરી છે શર્મા સાહેબે કે અમુક વિસ્તારમાં અમુક ખેડૂતો મુખ્ય પાકની 2 અથવા 3 હાર કરી અને 1 ચાસ છોડી દે છે, એટલે એ પદ્ધતિ એ આંતરપાક પદ્ધતિને રિપ્લેસમેન્ટ સિરીઝ, એટલે કે મુખ્ય જે પાક હોય એને જે એકમ વિસ્તારમાં છોડની સંખ્યા હોય એમાં ઘટાડો કરી અને આંતરપાક પદ્ધતિ દાખલ કરે છે. એ આંતરપાક પદ્ધતિ છે એ બે પદ્ધતિથી, રિપ્લેસમેન્ટ સિરીઝ અને એડિટિવ સિરીઝ. આ જે ચાસ છોડી અને આંતરપાકનું વાવેતર કરવામાં આવે છે એને રિપ્લેસમેન્ટ સિરીઝ, એટલે છોડની મુખ્ય પાકના છોડની સંખ્યા છે એ એકમ વિસ્તારમાં ઘટાડવામાં આવે છે. જ્યારે એડિટિવ સિરીઝ એટલે 2 અથવા 3 મુખ્ય પાકની 2 અથવા 3 હાર પછી જે આંતરપાક છે એ મુખ્ય પાકના 2 હાર વચ્ચે જે વાવેતર કરવામાં આવે છે એ મુખ્ય પાકની છોડની સંખ્યા જે એકમ વિસ્તારમાં ભલામણ પ્રમાણે જ વાવેતર કરવામાં આવે છે અને આ આંતરપાકના વધારાના છોડ એ દાખલ કરવામાં આવે છે, એટલે એને એડિટિવ સિરીઝ કહેવામાં આવે છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘણા બધા ખેડૂતો મગફળીની 3 હાર અથવા 2 હાર પછી પાટલામાં તુવેરનું વાવેતર કરે છે એ એડિટિવ સિરીઝ, કે જે મગફળીનું જે વાવેતર છે એકમ વિસ્તારમાં કે હેક્ટરે આપણે 2.5-2.5 લાખ છોડની સંખ્યા જાળવી અને તુવેરનું 2 અથવા 3 હાર પછી, એટલે 25,000-30,000 જેટલી છોડના સંખ્યા જે વાવેતર થાય છે એ રિપ્લેસમેન્ટ સિરીઝ આપણે ગણી શકાય, કહી શકાય. આ 2 પદ્ધતિ છે આંતરપાક પદ્ધતિમાં. અને ખેડૂત મિત્રો, આંતરપાક પદ્ધતિને સફળતાપૂર્વક લેવા માટે આપણે જો અગત્યના મુદ્દાની વાત કરીએ તો આંતરપાક લેવાનો હોય એ ત્યારે આંતરપાક જે મુખ્ય પાક છે એ મુખ્ય અને આંતરપાક એમાં વચ્ચે બંને વચ્ચે જીવનકાળમાં તફાવત હોવો જોઈએ, એટલે બંને પાક એક સાથે ન પાકવા જોઈએ. મુખ્ય પાક સામાન્ય રીતે લાંબા ગાળાનો હોય, જ્યારે આંતરપાક છે એ ટૂંકા ગાળાનો હોય. બીજો અગત્યનો મુદ્દો આંતરપાકને પદ્ધતિને સફળતાપૂર્વક લેવા માટે કઠોળ વર્ગના પાકની સાથે ધાન્ય વર્ગનો પાક, કે જેથી કરીને કઠોળ વર્ગનો પાક છે એને નાઇટ્રોજનયુક્ત ખાતરોની જરૂર
ખૂબ જ ઓછી હોય છે અને શરૂઆતમાં હોય છે, અને એકાદ મહિના પછી એ કઠોળ વર્ગનો પાક છે એના મૂળ ઉપર મૂળગંડિકાઓ હોય છે, અને એ મૂળગંડિકાઓમાં બેક્ટેરિયા દ્વારા હવામાંનો નાઇટ્રોજન શોષણ કરી અને જમીનમાં એ ઉમેરે છે કે જેથી કરીને જમીનની ફળદ્રુપતા જે લાંબો સમય ટકાવી શકે છે, અને એ ઉમેરેલો હવામાંનો ઉમેરેલો નાઇટ્રોજન છે એ જે ધાન્ય વર્ગનો પાક છે એને એ લઈ શકે છે, અને આપણે મોંઘા જે રાસાયણિક ખાતરો છે એનો આપણે ઘણા બધા અંશે આપણે ઘટાડો કરી શકીએ, વપરાશ ઓછો કરી શકીએ. સાથે સાથે બીજો અગત્યનો મુદ્દો આંતરપાકના સફળતાપૂર્વક લેવા માટે મુખ્ય પાક અથવા જે આ મુખ્ય પાક અથવા આંતરપાક છે એ ટૂંકા ગાળાનો અને ઝડપથી જમીન ઉપર ફેલાઈ જાય એવો હોવો જોઈએ, કે જેથી કરીને જે મુખ્ય પાક છે એ લાંબા ગાળાનો હોય, શરૂઆતની વૃદ્ધિ અને વિકાસ ઓછા હોય, અને મોટાભાગની જમીન છે એ લાંબો સમય સુધી ખુલ્લી રહે, અને એને લીધે હવા પવન અને પાણી દ્વારા જે ભેજ જમીનનું ધોવાણ થાય છે એ આપણે અટકાવી શકીએ અને જમીનની ફળદ્રુપતા લાંબો સમય સુકતી અને ટકાવી શકીએ. સાથે સાથે જે કાંઈ જમીન આપણે જે ટૂંકા ગાળાનો પાક છે પથરાતો પાક છે એ પથરાયેલો હોવાથી જમીનમાંથી જે ભેજ દ્વારા બાષ્પીભવન દ્વારા જે ભેજનો વ્યય થાય છે એ આપણે અટકાવી શકીએ, અને એનો લાભ એ આંતરપાક લે એટલે ઓછા પાણીએ વધારે વધારે આપણે કુલ ઉત્પાદન છે એ લઈ શકે ખેડૂત મિત્રો. એટલે દર્શક મિત્રો, આંતરપાકને પાક પદ્ધતિ સફળતાપૂર્વક લેવા માટે આ મુદ્દા જે આંતરપાક અને મુખ્ય પાકની પસંદગી છે એ ખૂબ જ અગત્યની છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખેડૂત મિત્રો, આપને જણાવી દઉં કે આપને આ વિષય ઉપર માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત છે ડૉક્ટર આર એમ સોલંકી સાહેબ, જે સહપ્રાધ્યાપક તરીકે જુનાગઢ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે. તો આપને આંતરપાક વિશે અથવા તો રિલે પાક વિશે કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આપ એમનો સંપર્ક કરી શકો છો. અને હવે ખેડૂત મિત્રો, આપનો સમય અહીંયા જ પૂર્ણ થાય છે. આવતા અઠવાડિયે આપણે ફરી નવા વિષય સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.